भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। पूज्य गुरुदेव परमन्य माता जी, आद्य शक्ति वेद माता, देव माता, विश्व माता, माँ गायत्री ना पावन सानिध्य मां, आज एक अनेरो अवसर अपनी सामे जीवन नो एक अनमोल लाभ अपने जारे मळवा जई रह्यो छे, त्यारे कयु कर्तव्य निभावानुं छे, शुं कर्तव्य निभावानुं छे, परम पूज्य गुरुदेवे बताव्युं छे, अने ए कर्तव्य निभावानुं छे, संकल्प साथे निभावानुं छे, अने ए संकल्प आपने आजे लेवानो छे। कयो? अब नव युग की गंगोत्री से, अब नव युग की गंगोत्री से बही ज्ञान की धारा है, हम युग का निर्माण करेंगे यह संकल्प हमारा है, हम युग का निर्माण करेंगे यह संकल्प हमारा है, युग की गंगोत्री से बही ज्ञान की धारा है, हम युग का निर्माण करेंगे यह संकल्प हमारा है, सतयुग का निर्माण करेंगे यह संकल्प हमारा है, अब नव युग की गंगोत्री से बही ज्ञान की धारा है, हाथ ऊपर करीने सतयुग नु निर्माण। सामान्य वात नथी आ, ध्यान राखजो। हवे पछी आपनी अंदर आपने शुं करवानुं छे ध्यान राखीशुं। केम घणा लोकोए भोजन नथी कर्युं? आ बाजु दीकरीओए भोजन नथी कर्युं? गुरु सत्तानी थकी मनुजता कोनो तन विश्वास दिया, गुरु सत्तानी थकी मनुजता कोनो तन विश्वास दिया, पतितों के उद्धार के लिए उनने सदा प्रयास किया, पतितों के उद्धार के लिए उनने सदा प्रयास किया, उनकी ही करेंगे यह संकल्प हमारा है, सतयुग का निर्माण करेंगे
સંકલ્પની સાથે ચાલવાનું છે, અને સંકલ્પ સાથે ચાલીશું આ સમયમાં જે કાંઈ ગુરુદેવ આશીર્વાદ વર્ષાવે, જે શક્તિ વર્ષાવે, એ શક્તિને હૃદયમાં ધારણ કરી અને ક્યાં જઈશું? ધરતી કે કોને કોને મે ગલી ગલી મે જાયેંગે, ધરતી કે કોને કોને મે ગલી ગલી મે જાયેંગે, તપી હવાઓ સે મુરઝાઈ કલી કલી વિકસાયેંગે, તપી હવાઓ સે મુરઝાઈ કલી કલી વિકસાયેંગે, ગુરુ કા ચિંતન દુખી મનુષ્યતા કી શીતલ રસ ધારા હૈ, હમ યુગ કા નિર્માણ કરેંગે યહ સંકલ્પ હમારા હૈ, સતયુગ કા નિર્માણ કરેંગે યહ સંકલ્પ હમારા હૈ, અબ નવ યુગ કી ગંગોત્રી સે વહી જ્ઞાન કી ધારા, સતયુગ કા નિર્માણ કરેંગે સંકલ્પ હમારા, ધરતીના ખૂણે ખૂણામાં જવાની વાત ગુરુદેવ જયારે કરતા હોય અને કરાવી ચૂક્યા એટલે તો આજે ધરતીના ખૂણે ખૂણે પહોંચ્યા, ત્યારે છેક ન્યુઝીલેન્ડથી અમારા જયંતિભાઈ પણ અહીંયા પહોંચી ગયા આપ સૌના દર્શન માટે, આપ સૌને આશીર્વાદ આપવા માટે. ઉભા થાઓ, બધાય તમને જોવા માંગે છે. જો હમણાં આવ્યા, ખુશ થઈ ગયા કે અરે વાહ, યાદ રાખજો ક્યાંથી ક્યાં તમને પહોંચાડશે અને પ્રભુ એમનું કામ કરાવશે. અને જ્યારે ચારે તરફ એ ગુરુદેવના અંતરના ભાવને લઈને, દર્દને લઈને ચાલી નીકળીશું ને, ત્યારે આપણને એક નવી દિવ્યતાના દર્શન થશે. અને શું હશે એને બતાવતા કહેવામાં આવ્યું, નયા જ્ઞાન કા સૂર્ય ઉગેગા તિમિર નહીં રહે પાયેગા, નયા જ્ઞાન કા સૂર્ય ઉગેગા તિમિર નહીં રહે પાયેગા, જરા હાથ ઉપર કરીને, સંકલ્પ હમારા હૈ, સંકલ્પ હમારા હૈ, બોલે ભારત માતા, ગુરુસત્તાના શ્રી ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ સાથે મા ગાયત્રીના પરમ સાનિધ્યમાં ઉપસ્થિત સર્વ દિશા અનેક દેશ ખૂણે ખૂણેથી પધારેલી વાલી દીકરીઓ,
અને આપણને સૌને લઈને આવનાર મારી વાલી બહેનો, મારા ભાઈઓ, આત્મીય પરિજનો, સૌના હૃદય સ્થાને બિરાજિત પરમ ચૈતન્ય રૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન. આપ સૌનું હૃદયથી ભાવભર્યું અભિવાદન, સ્વાગત, સત્કાર. નવયુગની જે દિવ્ય ધારા ગુરુસત્તા વહાવવા માંગી રહી છે એમાં નારી જાગરણનું પ્રથમ સોપાન એટલે કન્યા કૌશલ્ય શિબિર. આપ સૌના આગમનથી અમને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. આપના આગમનની રાહ જોતા અમારો પરિવાર 2 મહિનાથી બરાબર લડતમાં લાગેલો છે, 2 મહિનાથી. કારણ કે 5 મહેમાન આવવાના હોય ને તો એ આપણે અઠવાડિયાથી તો લાગી જ જઈએ, અને આખા ફળિયાને કહી દઈએ કે આજે તો બજાર જવું છે, આવતા અઠવાડિયા મારે 2-4 મહેમાન આવવાના છે. હે, લાગી જઈએ ને અને આખા સોસાયટી વાળાને ખબર પડી જાય કે આના ઘેર મહેમાન આવવાના છે, પડે ને? તો આ તો 1 નહીં, 2 નહીં, 4 નહીં, 100 નહીં, 1000 દુર્ગા શક્તિ જયારે આવવાની હોય તો પછી એના માટે તો તૈયારી કેવી હોય? હે, એના માટેની તૈયારી કેવી હોય? 1-2 દિવસની તૈયારી થોડી ચાલે, ચાલે? 2 મહિનાથી અમારું પરિવારના પરિજન ભાઈ બહેનો જે લાગ્યા છે અને એની ચમક આજે તમે જોઈ રહ્યા છો. અને અમારા જયંતિભાઈ પણ આજે આવ્યા, ખૂબ આનંદ થયો. છેક ન્યુઝીલેન્ડથી બોલો. વિચાર કરો કે જે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે આપની આ કન્યા કૌશલ્ય શિબિરમાં, અને ઘણા બધા અમારા ભાઈઓ બહેનોએ ખૂબ મહેનત કરી છે તમારા, તમને અહીંયા લાવવા માટે પણ. બધી બહેનોના ફોન આવતા હોય કે બેન, 4 બહેનો 4 દીકરીઓ ઊભી થાય તો પછી 2 એમ કે મારે તો લગ્નમાં જવાનું છે, તો પછી એકાદ પાછી આવીને એમ કે મારે જો નહીં જવાનું થાય તો આવી, પછી બીજી 4 ઊભી થયેલી હોય તો એમ કે ના હવે આ મારી બેનપણી નથી આવતી એટલે હું પણ નહીં આવું. થયું છે ને એવું બધું? કારણ કે તમારું થયેલું છે એ જ મને ફોન આવે ને, તો જ કીધું હોય ને મને બધી જગ્યાએથી. તો પણ મને તો નિરાશ હતી, કારણ કે મને તો કહી દીધું હતું કે તમારે જેને લાવવાની હોય ને કામ કરાવવાનું હોય એને લાવજો. એટલે તમે તમે એમ સમજતા હોય ને કે ચાલો હવે ફરવા એ બને જઈએ તો ભૂલી જજો, આ કાનપટ્ટી પકડશે, હા આ કાનપટ્ટી પકડશે. અને અહીંયા આપણે જે 4 દિવસ સરસ એની ગોદમાં બેસીને જે માહોલ લઈ અને પ્રાપ્ત કરવાનું છે ને એને મેળવાવડાવશે, એને તમારા અંદર નખાવશે અને તમારી પાસે કામ કરાવશે. આજે નહીં તો કાલે પણ કરાવશે, છોડે નહીં. તમે કોઈના ઘરે જોબ કરવા ગયા હોય, કોઈ ફેક્ટરીમાં કે કોઈ કંપનીમાં કે ગમે ત્યાં XYZ, પછી મહિનો પૂરો થઈને તમને પગાર ના આપે તો શું કરો? સેલરી ના મળે તો શું કરો? પાછળ પડી જાવ ને, પડી જાવ ને. ભલે હું તો 10 ધક્કા ખાઈશ પણ ન શું આપે? તો એમ આપણે 10 ધક્કા ખાઈએ તો આ લાકડી લઈને પાછળ પડશે, ન શું કરે કામ? ન શું કરે? આ યુગની માંગ જે છે એ પ્રમાણે આપના જીવનને સુંદર બનાવવા માટે, આપના જીવનને એક દિવ્ય દિશાધારા પ્રાપ્ત થાય એ માટે પરમ પૂજ્ય ગુરુદેવે આ દિવ્ય પ્રેરણા આજથી 20-21 વર્ષ પહેલા એમને આપી, અને એની શરૂઆત લગભગ 1997ની સાલથી થઈ, કન્યા કૌશલ્ય શિબિરની શરૂઆત. અને એ શિબિર કરતા 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 આ 33મી શિબિર અહીંયા આપણે 2014ની સાલ આ 33મી શિબિર છે. અને એમાં અમારા મોરબી મનીભાઈ કે જેમને હોસ્ટેલની અંદર પણ એમની જુઓ ચિંતન ગુરુદેવ ક્યાંથી ક્યાં પહોંચાડે, એમને એવું ચિંતન કરાવી દીધું કે હોસ્ટેલોની અંદર પણ, એમાં તો દીકરીઓને રહેવાની પણ વ્યવસ્થા, એમાં તો એમને ભોજનની પણ વ્યવસ્થા, આપણને તો ખાલી આવો હોલ પણ હોય જઈને બેસી જવાનું, એટલી સરસ વ્યવસ્થા એમને શોધી નાખી. એટલે હોસ્ટેલની અંદર પણ, અને અમારા બેચર મામા જે મોરબીથી આવ્યા છે એમને તો પાછી એમને એવી વ્યવસ્થા કરી દીધી કે ચાલો આટલી સરસ શિબિર થતી હોય તો દીકરીઓને ચોપડી આપો, દીકરીઓને ઉપવસ્ત્ર આપો, દીકરીઓને આ આપો.
કહેવાનો મતલબ કે ગુરુદેવ કહે છે કે બેટા તું કદમ આગળ મૂક અને ચાલવા માંડ, તારા માટે બધા વીરભદ્રો તૈયાર છે. અને ખરેખર થતા ગયા કામ, અને એનો એનો એક પ્રત્યક્ષ અમારા નીલમબેન બતાવો જરા. ટંકારા મોરબી નજીક એ પોતે હોસ્ટેલની અંદર રહે છે અને તેઓ ગૃહમાતાનું ફરજ અદા કરે છે. અને એમની હોસ્ટેલની અંદર પણ જે શિબિર થઈ કન્યા કૌશલ્ય શિબિર, અને ત્યારથી એમને તો એટલો બધો ભાવ જાગ્યો છે. તો દીકરીઓની અંદર તો ભાવ જાગે, પણ ગૃહમાતામાં પણ ભાવ જાગી જાય ને, જો માં જાગી જાય ને તો એના બધા બાળકો જાગી જાય. વિચાર કરો. એટલે આમ કરતા કરતા આ 33મી શિબિરમાં આપણે બેઠા છીએ. બે તગડા છે એટલે યાદ રાખજો, હા, તગડે તગડા પાછળ પડશે, હા, તગડે તગડા. ત્રણ ત્રણ નવ થાય એટલે નવનો આંકનો નવનો આંક પૂર્ણાંક કહેવાય. નવનો આંક પૂર્ણાંક કહેવાય. તમે જો નવનો ઘડિયો લખો, નવ એક નવ, નવ દુ 18 નો સરવાળો કરો, આઠ ને એક, નવ ત્રણ 27 નો સરવાળો કરો, હે, નવ ચાર એનો સરવાળો કરો, નવ પાંચ સરવાળો કરો, નવ છ નથી આવડતો, બસ આટલો જ આવડે છે, આટલો જ આવડે છે. પછી ઊંધું કરવા માંડો, નવ છ ચોપણ સરવાળો કરો, નવ સાત સરવાળો કરો, નવ આઠ સરવાળો કરો, નવે નવે સરવાળો, નવ દસ સરવાળો. નવનો આંક પૂર્ણાંક તમને પૂર્ણ બનાવવા માટે ગુરુદેવે આ શિબિરની અંદર બોલાવ્યા છે, યાદ રાખજો, પૂર્ણ બનાવવા માટે. કેવું કે ભાઈ, હે, બહુ મહેનત કરી છે ખરેખર. ચારે બાજુથી ભાઈઓએ બહેનોએ એટલી મહેનત કરી છે, ત્યારે કોઈ પણ કામ એકલા હાથે નથી થતું. દરેક કાર્યની પાછળ ઘણી બધી ધન શક્તિ, જન શક્તિ, મન શક્તિ, શ્રમ શક્તિ લાગે છે, ત્યારે કામ થાય છે. અને એ કામ આજે આ સફળ થતું આપણે જોઈ શકીએ છીએ. ખૂબ સરસ કહેવાય, આપ દીકરીઓ આવી છો, આપના માટે અમને ખૂબ ખૂબ દિલથી અમે તમને ખૂબ ખૂબ ધન્યવાદ અદા કરીએ છીએ. અને લાવનારા બહેનોને તો એથી વિશેષ, કારણ કે કઈ કામ કરતા હોય, રોટલી વણતા હોય ને, એ બેન સાંભળો છો, મારાથી નહીં અવાય હો, તો ક્યાં જશો તમે, હે, નહીં અવાય તો ક્યાં જશો, હે. તો આ બધું એમને સહન કર્યું હશે. રોટલી કરતા કરતા પાછું ચિંતન ચાલતું હશે, હવે આ માંડ 25 થઈ હતી, આ એક ઘટી ગઈ, હવે 24 રહી, હવે હે ભગવાન હવે એમાંથી કોઈ ઓછું ન થાય તો સારું, હે ને. એટલે વધારેમાં વધારે તો અમારી બહેનોને બહુ તકલીફ પડી હશે, પણ છતાંય જેમ તેમ કરતા 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 કરતા, હે, મારી તગડી નામ તેમ કરતા કરતા પાછા ધીમે ધીમે કરતા અહીંયા આવી ગયા, એટલે શાંતિ હવે બસ. અહીંયા આવી ગયા એટલે તમને શાંતિ થઈ ગઈ કે ચાલો હવે અહીંયા આવી ગયા ને હવે ચિંતા નહીં, હવે કોઈ ઘટે, હવે કોઈ ઘટવાના, હવે નિરાશ. અને ખરેખર બહુ આનંદ થયો આપણને બધાને મળીને, અમારા બહેનોને મળીને. એટલું બધું આમ એવું લાગે કે આહા, કે શું એનો કઈ શબ્દ ન વર્ણવી શકાય, કે આટલા ભાઈઓ બહેનો બધા એક સાથે મળી અને હવે ગુરુદેવનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આપની ફરજ, આપનું કર્તવ્ય, આપનો માનવ જન્મ કેવી રીતે સાર્થક થાય, એ તમામ વાતોને આપણે આવતીકાલે સવારથી જોઈશું.